जोहार जय आदिवासी मित्रों, अमारा द्वारा आदिवासी गुजरात यूट्यूब चैनल अने फेसबुक पेजना माध्यम थी आदिवासी समाज नी जे वात छे ते तमारा सुधी पहोंचाड़वामां आवे छे। आदिवासीओना जे बंधारणीय हक अधिकारो छे, आदिवासीओनो जे इतिहास छे, आदिवासीओनी जे वास्तविक परिस्थिति छे, सरकार द्वारा जे कायदाओमां फेरफार करीने आदिवासीओने रंजाड़वानो प्रयत्न करवामां आवी रह्यो छे, आदिवासी विस्तारमां जे नवा नवा प्रोजेक्ट लावीने आदिवासीओने विस्थापित करवानी सरकार जे तैयारी करी रही छे, એવા અનેક મુદ્દાઓને લઈને માહિતી આપવામાં આવે છે। અને તમારા લોકો દ્વારા પણ જે યુટ્યુબ ચેનલ છે અને ફેસબુક પેજ છે ને એટલો સારો રિસ્પોન્સ આપવામાં આવી રહ્યો છે। જે યુટ્યુબ ચેનલ છે એ યુટ્યુબ ચેનલ પણ ચાલી રહી છે, પરંતુ જે ફેસબુક પેજ છે એ ફેસબુક પેજને કેટલાક આદિવાસી વિરોધી તત્વો દ્વારા ખોટી રીતે રિપોર્ટ કરવામાં આવ્યું છે, અને એના કારણે હાલના સમયે એ જે ફેસબુક પેજ છે એટલે કે આપણું જે આદિવાસી ગુજરાતનું ફેસબુક પેજ છે એનું એક્સેસ અમારા હાથમાં નથી રહ્યું। એટલે કે અમે એ જે પેજ છે એના પર કોઈ પણ પ્રકારની પોસ્ટ નથી મૂકી શકતા, કોઈ પણ વિડીયો નથી અપલોડ કરી શકતા કે કંઈ જ નથી કરી શકતા। તમે એ પેજને સર્ચ કરશો ફેસબુક પર તો તમને ત્યાં જે વિડીયો છે તે તમામ વસ્તુ જોવા મળશે, પરંતુ હાલમાં અમે એ પેજ પર કંઈ જ નથી કરી શકતા। એટલે તમે વિચારી શકો કે આપણે જે સોશિયલ મીડિયામાં આદિવાસીઓની વાત કરીએ છીએ એ પણ કેટલાક લોકોને ખૂંચે છે, અને ખાસ કરીને જે સરકાર દ્વારા આદિવાસી વિરોધી નીતિઓ લાવવામાં આવે છે એને લઈને આપણે ખાસ લોકો સુધી માહિતી પહોંચાડીએ છીએ, તો ક્યાંક ને ક્યાંક જે એવા તત્વો છે એમને એ પણ નથી ગમતું કે આપણે આદિવાસીઓનું જે વિનાશ થઈ રહ્યું છે તેના વિશે વાત કરી રહ્યા છે, અને સરકાર આદિવાસીઓને રંજાડવા માટે જે નવી નવી નીતિઓ લાવી રહી છે તેના વિશે વાત કરી રહ્યા એવું પણ કેટલાક આદિવાસી વિરોધી તત્વોને નથી ગમતું। અને એના કારણે જ ખોટી રીતે જે આપણું ફેસબુક પેજ છે આદિવાસી ગુજરાત એને રિપોર્ટ કરીને હાલમાં અમારા હાથમાં એનો એક્સેસ નથી રહેવા દીધું। હવે એ જે ફેસબુક પેજ છે એ ક્યારે મળશે નક્કી નથી, કારણ કે એના જે ફોલોવર હતા તે 50,000 આંકડો પાર કરી ગયો હતો, અને એ જે ફેસબુક પેજ પર જે વિડીયો આવે છે એને લાખો લોકો દ્વારા જોવામાં આવે છે, અને એના કારણે જ કદાચ આદિવાસી વિરોધી તત્વો દ્વારા એ જે પેજ છે એને ખોટી રીતે રિપોર્ટ કરવામાં આવ્યું છે, પરંતુ તેઓ આવું કરીને જે આપણો અવાજ છે એ દબાવી ન શકે, અને એના માટે જ અમે બીજું એક પેજ બનાવ્યું છે આદિવાસી ગુજરાત ન્યૂઝ। તો તમને બધાને વિનંતી છે કે જે રીતે અમને આદિવાસી ગુજરાત પેજ પર તમે આટલો સારો રિસ્પોન્સ આપ્યો હતો એ રીતે આ જે પેજ છે એને પણ રિસ્પોન્સ આપો અને એને ફોલો જરૂર કરજો। ઉપર જે તમને યુટ્યુબમાંની લિંક પણ આપી દેવામાં આવશે, તો યુટ્યુબ પર ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી લેજો, અને સાથે સાથે આપણું જે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે એની પણ લિંક તમને ઉપર ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો એ લિંક પર ક્લિક કરીને તમે સીધા અમારી સાથે વોટ્સએપ પર જોડાઈ શકો છો, અને એ વોટ્સએપમાં અમારા દ્વારા જે કંઈ વિડીયો કે જે કોઈ આદિવાસી સમાજને લગતી માહિતી છે તે તમારા સુધી પહોંચાડવામાં આવશે। હવે જૂનું પેજનું પાછું એક્સેસ આપણને મળે ત્યાં સુધીમાં જે આ નવું પેજ છે એ પેજને તમે જે રીતે પહેલાં જૂના પેજને રિસ્પોન્સ આપ્યો હતો, સહકાર આપ્યો હતો, એ રીતે સહકાર આપો જેથી કરીને આદિવાસી સમાજની જે વાત છે તે આદિવાસી સમાજના લોકો સુધી પહોંચે, અને અમારી જે માહિતી છે તે તમામ લોકો જાણે અને જાગૃત થાય। અમારો ધ્યેય એ જ છે કે આદિવાસી સમાજ જાગૃત થાય, આદિવાસી સમાજને જે વાસ્તવિક પરિસ્થિતિ છે તે ખબર પડે, અને આદિવાસી સમાજને જે અંધારામાં રાખવામાં આવી રહ્યો છે, આદિવાસી સમાજની જે માહિતી છુપાવવામાં આવી રહી છે તે તમારા સુધી પહોંચે, એ જ અમારો આ જે ફેસબુક પેજ છે અને આ જે યુટ્યુબ ચેનલ છે એનાથી અમારું લક્ષ્ય છે। તો આશા રાખીશ કે તમે તમામ લોકો અમને સાથ સહકાર આપશો, અને આ જે પેજ છે એને વધુને વધુ ફોલો કરજો, અને સાથે સાથે તમારા જે પરિવારના લોકો છે, જે મિત્રો છે, તમામ લોકો સાથે શેર કરજો જેથી કરીને આ જે પેજ છે એને લોકો ફોલો કરે, અને આપણી જે કામગીરી છે તે આગળ વધતી જ રહે, અને આ જે આદિવાસી વિરોધી તત્વો છે એમને પણ જવાબ મળી રહે। તો ખાસ પેજ ફોલો કરવાનું ચૂકશો નહીં, અમારું વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાના હોય તો લિંક પર ક્લિક કરજો, અને યુટ્યુબ ચેનલ પર પણ સબસ્ક્રાઇબ કરી લેજો। જોહાર જય આદિવાસી।